नमस्कार विद्यार्थी मित्रों, हूँ समीर। प्रश्न नंबर 14, चैप्टर भागीदार नो प्रवेश स्वाध्याय। ऋत्वी और प्रिंसी 5:3 प्रमाण में नफो नुकसान वहेंचता भागीदार है। 31/3/17 रोज पेटी पाकू सर्वेयू नीचे मुजब कारीगर नफा भाग आपी दीधो, लेणदार कामदार वर्तरना में चालू खाता और मूड़ी खाता आम अपने एमज करशू, डायरेक्ट पाका सर्वेया में मूड़ी लखशू अने चालू खाता, बैंक देवादार स्टॉक मकान ने रोकड़ रोकाणो। तारीख 1/4/17 रोज थी मनन ने भागीदार तरीके दाखल करियो। प्रवेश नी शरतो नीचे मुजब छे। मनन तेनु 75,000 नु अंगत फर्निचर मूड़ी तरीके पेटी में लावशे। लेणदारों पैकी 60,000 मनन ने चूकवाना छे। एटनो मतलब एम थयो मनन रोकड़ा काई अत्यारे लई आवतो नथी, थोड़ुक फर्निचर लई आवे छे अने थोड़ाक जे लेणदारों पेढ़ीना छे ए मनन चूकवी दे छे, तो रोकड़ खातामां एक पण असर आवशे नहीं। अने आम जुओ तो 75,000 अने 60,000 बन्नेनो तमे टोटल करशो एटले के 1,35,000 मूड़ी लई आवशे, जेमां 75,000 नी मिलकत छे अने 60,000 नुं तमारुं देवुं तमारा वती ए चूकवे छे। मननो भविष्यना नफामां 1/5 भाग रहेशे। मनन पागड़ी तरीके 45,000 रोकड़ामां लावशे। पेढ़ीनी पागड़ीनुं मूल्यांकन 3,00,000 करवामां आव्युं छे। उधार खरीदीना 15,000 लेणदार खाते अने खरीद खाते नोंधवाना बाकी छे। आ मालनो समावेश आखर स्टॉकमां थयेल छे। 45,000 नो स्टॉक बजार किंमत 36,000 छे, एटले के 9,000 रूपया घटी गया छे। कारीगर वर्तर अनामत पेटे जवाबदारी 28,000 ની નક્કી થઈ છે। તમે કારીગર વર્તર ભેગું કર્યું છે 60,000। રોકાણો પર મળવાનું બાકી વ્યાજ 24,000 નોંધવાનું બાકી છે। ખાતા બનાવ્યા, ચાલુ ખાતામાં જમા બાજુ ચાલુ ખાતાની રકમ, મૂડી ખાતામાં જૂના ભાગીદારોની મૂડી લખી નાખો, નવા ભાગીદારની મૂડી 75,000 અને 60,000, ટોટલ 1,35,000, આઉટર જશે 3,45,000। હવે દાખલામાં ધ્યાન, મનન તેનું 75,000 નું અંગત ફર્નિચર લઈ આવે છે। જો રોકડ લઈ આવતું તો રોકડ ખાતે ઉધાર અને મનન ખાતે જમા, પણ ફર્નિચર લઈ આવે છે એટલે ફર્નિચર ખાતે ઉધાર અને મનન ખાતે જમા। ફર્નિચર નું ખાતું ન હોય એટલે સીધું પાકું સરવૈયામાં ફર્નિચર ખાતે 75,000 અને એના મૂડી ખાતે 75,000। 60,000 ના લેણદાર મનન સ્વીકારે છે, તો લેણદારો આપણી પાસે કેટલા છે? 1,20,000, તો એ પણ એની મૂડી થઈ, હજી બીજો હવાલો છે લેણદાર બાકી રાખું છું, એ પણ એની મૂડી થઈ એટલે મૂડીમાં પ્લસ 60,000। આ રીતે મનનની મૂડી 1,35,000 થાય છે। મનનનો ભવિષ્યમાં નફામાં ભાગ 1/5 રહેશે। મનન પાગડી તરીકે 45,000 રોકડમાં લાવશે। મિત્રો, નવું પ્રમાણ આપ્યું નથી, જૂનું પ્રમાણ આપ્યું છે, એટલે કે ત્યાગનું પ્રમાણ મળે એમ નથી, ત્યારે જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ। 45,000 રોકડમાં લાવશે, રોકડ ખાતામાં ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ તરીકે 45,000, તે પોતાના જૂના ભાગીદારોના ચાલુ ખાતે જમા પાઘડી પ્રીમિયમ તરીકે 28,125 અને 16,875, જૂનું પ્રમાણ એ જ 5:3 એ જ ત્યાગનું રહેશે, કારણ કે નવો પ્રમાણ આપ્યું નથી। હવે મિત્રો, એ જો પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 3,00,000 નક્કી થયું, મનન લાવે છે કેટલા? 45,000। તપાસ કરવી પડે શું હકીકતમાં 45 જ થાય, તો 3,00,000 ગુણ્યા 1/5 કરો તો 60,000 રૂપિયા પાઘડી લાવવાની થાય। મનન લાવે છે 45,000, તો બાકીના 15,000 હજી ઘટ્યા, જેની તમારે સીધી અસર દેવાની રહેશે। મનનના ચાલુ ખાતે 93,75 અને 56,25, તો બાકીના 15,000 મનને ચાલુ ખાતે લાવવા પડે, એટલે કે પાકા સરવૈયામાં મિલકત લેણામાં મનનના ચાલુ ખાતે 15,000। હકીકતમાં મૂળ પાકડી થાય છે 60,000, મનન લાવ્યો 45,000, જે 15,000 ઘટે એની ડાયરેક્ટ અસર આપી છે। ત્યારબાદ ઉધાર ખરીદીના 15,000 લેણદાર ખાતે અને ખરીદ ખાતે નોંધવાના બાકી છે, તો નોંધ કરો લેણદાર હતા 1,20,000, એમાંથી મનન સ્વીકારે છે 60,000, તો વૈધા 60,000, એમાં 15,000 ઉધાર ખરીદીના બાકી છે 75,000, જે પેઢી માટે સારું
न કહેવાય એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ ખરીદ ખાતે 15000 45000 ના સ્ટોકની કિંમત 36000 ટૂંકમાં 9000 નો ઘટાડો કરવાનો છે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ સ્ટોક ખાતે 9000 સ્ટોકમાંથી એટલા બાદ કરી દેવાના રહેશે કારીગર વળતર અનામત પેટે 28000 તો મૂડી દેવામાં તમારી પાસે કારીગર વળતર છે 60000 એમાંથી 28000 નો દાવો એટલે કે મૂડી દેવામાં 28000 જેટલા ઘટા સોરી જેટલા બાકીના પાછળ વધે છે એ ભાગીદારો ઘરે લઈ જઈ શકશે ત્યાં સુધી લઈ જઈ શકે નહીં રોકાણ પર મરવા બાકી વ્યાજ 24000 સારું કહેવાય પેટી માટે પુનઃ મૂલ્યાંકન જમા મિલકત લેણા 24000 આવો દાખલામાં કારીગર નફા ભાગ હવાલો નથી મૂડી દેવામાં એમને મૂક્યો 30000 લેણદારો લેખા અનામત લેખું ચાલુ ખાતા યસ મૂડી ખાતા યસ આ બાજુ બેંકમાં એની ઓપનિંગ લખી નાખી હોય દેવાદારો એક પણ હવાલો નથી મિલકત લેણામાં મૂક્યો 90000 ત્યારબાદ સ્ટોક આવી ગયા મકાન નથી રોકાણ નથી એક આ બે ઉપર એક પણ હવાલો નથી તો મિલકત લેણામાં એમને મૂકી આવો મકાન ખાતે 4,50,000 રોકાણ ખાતે 1,05,000 બેંક સિલક સિવાય બધું કમ્પ્લીટ પુનઃ મૂલ્યાંકન બંધ કરો સરભર થઈ જાય છે 24000 ચાલુ ખાતા બંધ કરો જમા બાજુથી સરવાળો નીકળી ઉધાર બાજુ બાદ બાકી કાંઈ થતી નથી જે વધે છે મૂડી દેવાશે એટલે લખી નાખવાના રહેશે ટોટલ આઉટર રોકડ ખાતું બંધ કરો 1,05,000 રોકડ કે બેંક જે બોલો તે જે તમારે પાકા સરવૈયામાં નોંધ કરવાની રહેશે હિસાબ કમ્પ્લીટ નમસ્કાર